હવે આગળ વાત કરીએ તો ભારતીય નૌકાદળની શાન રહેલ INS વિરાટનું અંતિમ સફર અલંગમાં તોડવામાં આવશે. 28મીએ અલંગ પહોંચશે. 30 વર્ષની સેવા આપ્યા બાદ 2017માં ભારતીય નૌકાદળનું જહાજ INS વિરાટ સેના નિવૃત્ત થયું હતું. વર્ષો સુધી ભારતીય નૌકાદળની શાન રહેલું યુદ્ધ જહાજ INS વિરાટ આજે ભાવનગર પહોંચશે. દુનિયામાં સૌથી મોટા અલંગ સી બ્રેકિંગ યાર્ડ પર યુદ્ધ જહાજ INS વિરાટને તોડવામાં આવશે. આ યુદ્ધ જહાજને તોડવામાં આશરે 9 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. 30 વર્ષની સેવા આપ્યા બાદ 2017માં ભારતીય નૌકાદળનું જહાજ INS વિરાટ સેના નિવૃત્ત થયું હતું. આ એકમાત્ર યુદ્ધ જહાજ છે જેને UK અને ભારતમાં નૌકાદળની સેવા કરી છે. મુંબઈથી ટક કરીને ભાવનગર લવાયું છે. અલંગના દરિયા કિનારે આવી રહેલું આ જહાજ પોતાની અંતિમ સફર તરફ વધી રહ્યું છે ત્યારે લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચા છે કે ઐતિહાસિક જહાજ અને ભારતીય સેનાના ગૌરવ સમા જહાજ અલંગના દરિયા કિનારે નામાશેષ થવા જઈ રહ્યું છે. આ જહાજમાં યુદ્ધને લાગતી આંતરિક મશીનરીઓ તથા જહાજનું મશીન પણ કાઢી લેવામાં આવ્યું. આ જહાજને મુંબઈથી ટક દ્વારા ખેંચી અને ભાવનગર બંદરે એકરેન્જ પોઈન્ટ પર લાવવામાં આવ્યું છે. ઐતિહાસિક જહાજને તોડવા માટે 38.54 કરોડ રૂપિયાની બીડ લાગી છે. અલંગ સ્થિત શ્રી રામ ગ્રુપે બીડી જીતી છે. કસ્ટમ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બેરડ GMB અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB તેમની કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ તેને તોડવા માટે સોંપવામાં આવશે. INS વિરાટ મૂળ રૂપે બ્રિટિશ જહાજ છે અને 1959માં રોયલ નેવીમાં તેને કાર્યરત કરાયું હતું. ભારતે 1986માં તેને ખરીદ્યું હતું અને ભારતીય નૌકાદળમાં 30 વર્ષ ગાળ્યા બાદ માર્ચ 2017માં INS વિરાટ સેના નિવૃત્ત થયું હતું. બ્યુરો રિપોર્ટ, ZSTV ભાવનગર.